મહોર લાગી ચૂકી છે જાહેરાત થવાની બાકી છે ખેડાથી સંભવિત ઉમેદવારમાં કાડોસી ડાભી નામ આગળ ચાલી રહ્યું છે તેમની સાથે અમારા રિપોર્ટરે વાતચીત કરી હતી આવો સાંભળીએ ગુજરાતમાંથી જે ખેડા જિલ્લાની વાત કરીએ ખેડા જિલ્લા ખેડા લોકસભામાંથી કોંગ્રેસમાંથી કાળુસિંહ ડાબીને ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવી છે તમને સાથે સીધી વાત કરીશું કાળુસિંહ આપને પહેલાં તો ઝી ચોવીસ કલાકથી ખૂબ ખૂબ અભિનંદન શું કહેશો પહેલી પ્રતિક્રિયા આપ અમારી એઆઈસીમાંથી અમારી ખેડા લોકસભાના ઉમેદવાર તરીકેની પસંદગીનો કડશ અમારી ઉપર જોડવામાં આવે છે ત્યારે અમે અમારા પ્રમુખ અને અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલના આશીર્વાદ લઈ અને અમે આ લોકસભા લડવા જઈ રહ્યા છીએ ચોક્કસથી વાત કરીશું તો જે અત્યારે જે રાજ્ય સંચાર મંત્રી જે દેવું તેમની સામે આપે ઉમેદવારી કરી રહ્યા છો કયા કયા તમે લોકો સામે જશો કયા એજન્ડા સાથે જશો અમારી પાસે અનેક મુદ્દાઓ છે ધારો કે ખેડાથી રડુના વચ્ચે જે કાળું પોણી છે એ કાળા પાણીનો પ્રશ્ન લોકોના આગ આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે અને લોકોનું ખૂબ ઘણા સમયથી એ પ્રશ્ન છે પછી નડિયાદથી મોડાસા જે રેલવે છે એ ઘણા સમયથી એ પ્રશ્ન અટવાયેલો છે એવા અનેક મુદ્દાઓ સાથે અમે લોકસભાની ખેડાની અને અમદાવાદના જે અમારા બે વિસ્તાર છે ધોળકા અને દસકોઈ અમે અમારા કાર્યકરો સાથે અમારી ટીમ સાથે અમે સૌ બધા અમે માન્ય અમારા પ્રમુખ શ્રી ચંદ્રશેખરભાઈ અને આખી કોંગ્રેસની ટીમ અને અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ બિમલભાઈ શાહ પૂર્વ રાજ્ય સરકારના મંત્રી અને સંજય પટેલના અમારી આખી કોંગ્રેસની જે અહીંયા ઊભી છે એ બધા આખી ટીમ સાથે એકમત થઈ અને અમે આ ચૂંટણી લડવાના છીએ અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ખેડાની લોકસભા ઘણા સમય પછી બે હજાર નવમાં નવ સીમાંકન આવ્યું કપડોનમાંથી અમે ખેડામાં અમારું સીમાંકન થયું અને તે પછી અમે પહેલી વખત આ ચૂંટણી લડી રહ્યા છું અને અગાઉ પણ અમારા દિનશા પટેલ આ બેઠક ઉપરથી જીતેલા છે ચોક્કસથી તો જે રીતે બે હજાર નવમાં દિનશા પટેલે આ બેઠક પરથી જીત્યા હતા અને ત્યારબાદ બે હજાર ચોવીસમાં કાળુસિંહ ડાભીને આ વખતે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારે જે પાયાની જરૂરિયાતો છે જે પાયાના પ્રશ્નો છે ખેડાના લોકસભા તેને લઈ અને તે પ્રજા વચ્ચે જશે હવે જોવું રહ્યું કે બે હજારની ચોવીસની ચૂંટણી ખેડા લોક સભા માટે કેટલી મહત્વની બની રહ્યા છે નજીક મેટા ઝી ચોવીસ કલાક ખેડા સૌપ્રથમ તો